डॉक्टर बाबा साहेब आंबेडकर ना 61મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દીવ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અધ્યક્ષ સ્થાને બૌદ્ધ ભિક્ષુ પંતે પ્રજ્ઞારત્ન ઉપસ્થિત રહ્યા હતા. સાથે દલિત સમાજ દીવના આગેવાનો શ્રી શ્યામજી સોલંકી, ભારત વાજા, વિનોદ જેઠવા, પ્રકાશ સેના તેમજ દીવ જિલ્લામાંથી 1000 જેટલા લોકોએ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. અહેવાલ પરસી જાદવ, સોમનાથ. આજે સમસ્ત દીવ જિલ્લા આ બાબા સાહેબના અનુયાયી મળી મળી એક થઈ અને મહામાનવ બોધિસત્વ વિશ્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 60મો પરિનિર્વાણ દિવસ નિમિત્તે જે બાબા સાહેબને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, હું બધા આયોજકોને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આજને તકે બાબા સાહેબે જો એક કલ્યાણકારી સંતામૂલ્ય સંવિધાનનું નિર્માણ કર્યું છે, એ સંવિધાનને અમારે જીવિત રાખવા માટે અમારે એક બનવું પડશે. અને બાબા સાહેબે જો અમને કલ્યાણકારી ધન, જો અમારી સંસ્કૃતિ, અમારી સભ્યતા, અમારો મૂળ ધર્મ નષ્ટ થઈ ગયો તો યા તો કરવામાં આવ્યો હતો, ફરી વખત બાબા સાહેબે એ ધમ અમને પ્રદાન કર્યો છે. એ ધમને અમારે સમજવું પડશે, એ ધમને અમારે અનુસરવું પડશે અને એ ધમ પર અમારે ચાલવું પડશે, તો મને લાગે છે કે હરેક સમસ્યાનું સમાધાન થઈ જશે આ બહુજન સમાજનું. એટલા માટે આ બધા અહીંયા ઉપસ્થિત છે, હું આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને આ બધાના સુખી જીવનની મંગલ કામના કરું છું. ફરી વખત આપ બધાને નમો બુદ્ધાય. જય ભીમ, જય પ્રબુદ્ધ ભારત.